આ ઘડિયાળમાં પણ કેટલા બધા વાગી ગયા છે, હજી આવ્યા કેમ નહીં હોય? કંઈ અજુગતું તો નહીં થયું હોય ને એમની સાથે? મને તો બહુ ટેન્શન. આવી ગયા? શું થયું? કંઈક તકલીફ તો નથી પડી ને? કાંઈ નથી થયું. આ ગોવિંદનો ભાઈ નાનો રહ્યો ને, એ આજ મને ધમકી મારવા આવ્યો હતો. શું? એણે એમ કીધું કે તમે આ જમીનનો કેસ જે મૂક્યો હતો ને કોર્ટમાં, એ હવે તમે પાછો લઈ લો અને જમીનને ભૂલી જાઓ એમ કહે છે. હા, આ તમે શું કહો છો? જે કે એણે કીધું એ કહું છું. અને એ કહે કે હું 1-2 લાખ રૂપિયા મેં તમને આપી દેવી અને જમીન ભૂલી જાઓ. પણ અશોક, આવી રીતના જમીન કેવી રીતના ભૂલાય? એ તમને ખબર છે ને કેટલા પૈસાની છે? અરે મેં એને કહી દીધું કે હું આ તમારી ધાક ધમકીથી છે ને ડરતો નથી. પણ તમે એક કામ કરો ને. હા, મને એવું લાગે છે કે ગોવિંદ બહુ માથા ભારે છે. આપણે જમીન જવા દો, આપણે જમીનને નથી જોતી, ખાલી તમારો જીવ સહી સલામત રહીને. અરે આ તો કેવી વાત કરે છે! જો મારી વાત સાંભળ. જેમ અન્યાય કરવો ગુનો છે ને, એવી રીતે અન્યાય સહન કરવો એ બહુ મોટો ગુનો છે. પણ તમે વાત કેમ નથી સમજતા? મારે બધી મિલકતની કાંઈ જરૂર નથી, મારે તમારા જીવની પડી છે, મને મિલકતની. મને કાંઈ નહીં થાય. એનું કારણ શું છે તને ખબર છે? આપણા વકીલ છે ને આદિભાઈ, એ આપણને હારવા નહીં દે. તો તમને આ વકીલ ઉપર ભરોસો છે? તમને ખબર છે ને અત્યારના જમાનામાં તો પોતાના સગા ભાઈનો પણ વિશ્વાસ કરવા જેવો નથી, તમે વકીલ ઉપર વિશ્વાસ કરો છો. મારી વાત સાંભળ. પહેલો વિશ્વાસ છે ને મને ભગવાન ઉપર છે, અને બીજો વિશ્વાસ છે ને આપણા વકીલ આદિભાઈ છે ને એની ઉપર છે. અશોક, તમે કોઈ વાતમાં કેમ સમજતા નથી? મને તો આ વકીલની વાતમાં કંઈક ડાઉટ લાગે છે. અરે એની એમાં છે ને કાંઈ ડાઉટ નહીં કરતી. એ તો ભગવાનનો માણસ છે, અને ઘણા ગરીબો છે કે જેણે છે ને એને તાયરા છે. ભગવાનનો માણસ છે ને અશોક? ભગવાન તો છે નહીં ને. અરે ભગવાનનો માણસ એટલે એક સત્યવાદી છે, હાસો માણસ છે. એટલે કહું છું કે ભગવાનનો માણસ છે. એમણા કાંઈ હું ના બોલતો હોય, સમજી? અને છે ને તું કાંઈ ઉપાધિ નહીં કરતી, સમજી? ઉપાધિ તો થાય જ ને, તમે કેમ સમજતા નથી? આપણે બધી મિલકત જોતી જ નથી ને, એ વકીલો વિશ્વાસ કરવા જેવો પણ નથી લાગતો મને તો. ના ના, એના થકી જ આપણે છે ને પાછું કાંઈક લીલું થાય. અત્યારે બધું ઉકાઈ ગયું છે ને, તો પાછું આપણું જીવન છે ને એ લીલું થશે, સમજી? અને એ એક જ એવો વકીલ છે કે જે આપણને જીતાડશે, બાકી કોઈ ઉપર મને ભરોસો નથી આજ, સમજી? તો મને તો એ વકીલ પર પણ ભરોસો નથી. તમને સાચી વાત કહું ને, એ વકીલ મને એવું લાગે છે કે તમને ગમે તે વાતનો ફસાવી દેશે, અને એ ગોવિંદની તરફ થઈ ગયો તો એ કોઈ દિવસ એ તરફ ન જાય, કારણ કે મેં એની આંખોમાં જોયું છે. અને એણે મને તો પહેલાં જ કીધું હતું કે તમને કોઈ ધમકી આપે ને તોય તમે છે ને ડાયરેક્ટ મારી પાસે આવજો. પણ આવું કોઈ વકીલ કે? પણ અશોક, જે દેખાય છે ને હોતું નથી, અને જે હોય છે ને દેખાતું નથી ક્યારે. આ તો આ જે આદિભાઈ છે ને એમાં જે છે ને એ તને નથી દેખાતું. આ તો હાસું બોલ્યું. ભગવાન, તમને કઈ વાતમાં સમજાવ, મને એ નથી સમજ પડતી હવે. મારે એક કઈ વાતમાં નથી સમજવું, બસ મારે આ આદિભાઈ કહે છે ને એ પ્રમાણે ચાલવું છે. બરોબર, હું તમને છેલ્લી વાર કહું છું કે તમે એ વકીલનો વિશ્વાસ કરો, મને તો બહુ ખોટું થશે. મને એવા એંધાણ દેખાય છે. અરે મને તો એંધાણ દેખાય છે કે વેલા બે ભાઈઓ જેલમાં અને આપણે છે ને આપણી જમીનમાં, સમજી? આપણી જમીન પર આપણે ઊભા છીએ ને આપણી મોલાત ઊભી છે. તમને તું છે ને સમજો કાંઈ ઉપાધિ ઘરમાં, અને છે ને હા આદિભાઈ ઉપર વિશ્વાસ રાખ, સમજી? હું એને એના બળે તો હું જીવું છું, નકર મારે ક્યાં શું કહેવું, નકર મારી પાસે ક્યાં કાંઈ તાકાત હતી. સારું, તમે જે કરો એ કર્યા કરો, મારી વાત તો તમે માનવાના નથી, પણ આનું પરિણામ તમે જોજો, બહુ ખરાબ આવશે મને. નહીં, આનું પરિણામ છે ને બહુ સારું થાય, સમજી? અને બીજી વાત એ કે જો અત્યારે આપણે, તું એમ કહેશો કે આપણે ગામડે વહી જાવી અને જમીન જતી કરીએ, જમીન જતી કરીએ ને, હે,
એટલે જ છે ને આવા ગુંડા તત્વો હશે ને એ ઊભા થાય છે, સમજી? જ્યાં સુધી આપણે અસત્યની સામે આમ ઊભા ન રહેવી ને ત્યાં સુધી અસત્ય મોટો થતો જાય. પણ એકવાર એને દેખાડી દેવી ને પછી એનું કાંઈ નહીં હાલે. એટલે હો કાંઈ ઉપાધિ નહીં કરતી. અશોકને કેમ સમજાવું? મને તો જીવ ગભરાય છે કે આ વકીલ બરાબર નથી લાગતો. જમીન ભલે ન જતી, શું વાંધો છે? આપણે મહેનત કરીએ છીએ એના કરતાં વધુ મહેનત કરીશું, પણ આપણે આ બધી વાતમાં પડવું નથી. હશે, જે ભગવાન કરશે ને એ સારું જ કરશે. બીજું શું વકીલ સાહેબ, તમે અશોકનો કેસ તમારા હાથમાં લીધો છે, મને કંઈ વાંધો નથી, તમે તમારો ધંધો કરો છો, પણ તમારે આ કેસ હારવાનો છે. હું શું કામ આ કેસ હારું? અરે, ચીટિંગ તો તમે કર્યું જેમની સાથે, અને હારશો પણ તમે જ. તમે ફોન કરીને મને આ કહેવા માટે જ બોલાવતા હતા? હા, મને ખબર છે કે ચીટિંગ મેં કરી છે અને બધા કાયદાઓ જે છે તે કદાચ મને હરાવી શકે છે, પણ આ પૈસામાં એવો પાવર છે ને કે જૂઠાને પણ સાચું કરી દે છે. એટલે તમે મને ખરીદવા આવ્યા છો? વાહ વકીલ, વાહ, તો સમજદાર નીકળ્યો. હવે ખરીદાય તો ઠીક, ન ખરીદાય તો પછી એના બહુ ગંભીર પરિણામ આવે. અત્યાર સુધી કદાચ તમારા માટે આ પહેલો કેસ હોઈ શકે. મારા જીવનમાં આવા ઘણા કેસો આવી ચૂક્યા છે. ઘણાની જમીન મેં બચાવી છે, ઘણાની જમીન પડાવી છે, કોઈને પ્રેમથી તો કોઈને રિશ્વતથી, અને જે રિશ્વતથી ન માને પછી એને એક બીજો ઉપાય છે. જુઓ, તમે મને ખરીદી નહીં શકો, અને રહી વાત તો હું કંઈ તમારાથી ડરતો નથી, અને હું સચ્ચાઈની સામે હંમેશા લડીશ. વકીલ સાહેબ, દુનિયાની એવી કોઈ વસ્તુ નથી જે પૈસાથી ના ખરીદાય. તમે ચૂક ખાઓ છો, સમય જમાનો પૈસાનો છે. પૈસા હશે તો આ જિંદગી છે ને બહુ સારી લાગશે. વગર પૈસે જિંદગી જન્નુમ જેવી લાગે છે, ખબર છે ને તમને? બધું જ મને ખબર છે, પણ તમને એ નહીં ખબર હોય કે તમે જેની જમીન પર કબજો જમાવીને બેઠા છો ને એ માણસ સામાન્ય છે, મધ્યમ વર્ગનો છે. એની પાસેથી હું કદાચ ફીના પૈસા પણ ઓછા લઈશ, અને એવું લાગશે તો માફ પણ કરી દઈશ. અરે વકીલ સાહેબ, એ સામાન્ય છે, ગરીબ છે. તમે શું દેશના પ્રધાનમંત્રી છો કે બધા પર ધ્યાન આપો છો? એક સામાન્ય માણસે ફક્ત પોતાનું વિચારવાનું હોય કે એનું જીવન, એનું ગુજરાન, એની જીવનશૈલી કઈ રીતે સારી રીતે ચાલી શકે, અને એના માટે ફક્ત અને ફક્ત નાણાં જોઈએ. શું એ બધી વાત છોડો, તમે કેસ હારવાના કેટલા લેશો એવું તમને નહીં પૂછીશ. હું તમને સીધું કહી દઉં છું, આ કેસ હારવા માટે હું તમને 5 લાખ રૂપિયા આપીશ. કદાચ વકીલાત કરશો ને તો 5 વર્ષમાં પણ તમે 5 લાખ રૂપિયા કમાઈ નહીં શકો. તારા 5 લાખ કરતાં તો અશોકભાઈ મને 5 પુણ્ય કમાવા દેશે ને, એ ગમશે મને. વકીલ સાહેબ, આ તમે જે પુણ્યની વાત કરો છો ને, પુણ્યથી પરિવાર નથી ચાલતા. પેટ ભરવા માટે તો પૈસો જોઈએ છે, સમજ્યા? આ એક કેસ જીતી જઈશ ને પછી તો મારી પાસે આવા ઘણા બધા કેસની લાઈન લાગશે, અને એમાંથી કમાઈ પણ લઈશ.
આવા તો તમારા જેવા કેટલાય વકીલો એક એક કેસ જીતીને બેઠા છે અને ખાવાનાય વાંધા છે. એ બધા વકીલ અને આ વકીલમાં ઘણો ફરક છે. હા વકીલ સાહેબ, તમારું પેટ મોટું લાગે. એક કામ કરો, રાઉન્ડ ફિગર રાખીએ, 10 લાખ રૂપિયા લઈ લો. ના ચાલો, મારે લેટ થાય છે, હું જાઉં છું. 15. તમારી લાકડી પકડો. ઠીક છે, મારી લાકડી તો હું પકડું છું, પણ 20માં તમારે માનવું હોય તો ઠીક છે, નહીં તો હું 10માં બીજા કોઈને આપીને તમારું કામ કરાવી શકું છું. સમજ્યા? અને 20 લાખ કઈ નાની મસ્તી રકમ નથી. 20 લાખમાં તો તમે વિદેશનો દોરો કરી શકો છો, ચાહે એવું મકાન બનાવી શકો છો, ગાડી લઈ શકો છો, એસો આરામથી તમારી જિંદગી વિતાવી શકો છો. સમજ્યા? અને આ દુખિયારાઓની આ દુનિયામાં કમી નથી, એમાં એક હજી સહી. સમજ્યા? અને એના દુઃખમાં થોડો મસ્તો વધારો થશે, પણ તમારી જિંદગી કેટલી ખુશહાલ થઈ જશે પૈસા આવ્યા પછી, એ તમે વિચારો. મંજૂર છે? ફીસ ફાઇનલ. કોંગ્રેચ્યુલેશન્સ, ખૂબ ખૂબ અભિનંદન, તમે ખરેખર બહુ સારો નિર્ણય લીધો છે. 5 લાખ રૂપિયા મારે એડવાન્સ જોશે. ઠીક છે, વાંધો નહીં, મારો ભાઈ તમને 5 લાખ રૂપિયા દેવા આવી જશે. અને પહેલી તકે આ કેસ પૂરો કરો અને 20 લાખ રૂપિયા પૂરા દો. ઠીક છે? ઠીક છે, હું જલ્દી આ કેસનો ચુકાદો લાવીશ. ચાલો મળીએ. હા, પૈસા હર કિસી કો બદલ સકતા.